નમસ્કાર દર્શક મિત્રો, સુરત ડોટ એક્સવાયઝેડમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગાર્ડન ગ્રુપ ખાતે હું આપને ગણપતિ દર્શન કરાવવા જઈ રહી છું. સૌથી પહેલાં તો આજે આ ગાર્ડન ગ્રુપના આયોજક સાથે વાત કરીશું, જેમણે આજે ખૂબ જ સરસ અહીંયા ડિજિટલ ઇન્ડિયા, આધાર કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના, ભીમ યોજનાનું ખૂબ જ સરસ મતલબ ડેકોરેશનથી લઈને એક મેસેજ પાસું કર્યો છે, તો એ વિશે આપણે વાત કરીશું. મારું નામ હર્ષ મહેતા છે અને અમારા ગ્રુપનું નામ ગાર્ડન ગ્રુપ સુરત છે. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક થીમ રજૂ કરવામાં આવી છે, તો ગણેશ મંડળ દ્વારા જે આ થીમ રજૂ કરવામાં આવી છે તો સૌ પ્રથમ તો કહેવામાં આવે છે કે આ પ્રસંગની સ્થાપના તો એક સંગઠન માટે જ કરવામાં આવી હતી, અંગ્રેજોની સામે લડત આપવા માટે, એક સંગઠન માટે અને આઝાદી માટે જેની આ સ્થાપના કરવામાં આવી હતી. તે જ ઉપરાંત સાથે ચાલતા આવ્યા વર્ષે અમે પણ એક ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને છેલ્લા 6-7 વર્ષથી એક મેસેજ આપીએ છીએ, સંદેશો આપીએ છીએ સમાજને. તો આ વખતે અમે પ્રાઉડ ટુ ઇન્ડિયા અને પીએમ સાહેબ પર આ થીમ રજૂ કરવામાં આવી છે કે જે નરેન્દ્રભાઈ પીએમ બન્યા પછી દેશની દશા સ્થિતિ કઈ દિશાથી કઈ વેગ તરફ લાવી દીધી તેની રજૂઆત કરવામાં આવી છે, કે તેમાં નોટબંધીથી લઈ સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને જીએસટી, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાનથી લઈને તમામ અભિયાનો એ રજૂ કરવામાં આવ્યા છે તેમના. તો જે સ્વચ્છતા અભિયાનની જે રજૂઆત કરવામાં આવી છે એમની, તો સ્વચ્છતા અભિયાનની તે રીતની રજૂઆત કરવામાં આવી છે કે દેશમાંથી કચરાનો નિકાલ કરવાનો છે, પણ સાથે સાથે જે સમાજને દૂષણ કરે છે તે કચરો પણ છે, જેમ કે ભ્રષ્ટાચાર, આતંકવાદ, કોમવાદ, તેવા કચરાનો પણ આપણે નાશ કરવાનો છે. અને જે પીએમ સાહેબ તેમની ગતિ ખૂબ ઝડપીથી એનો નાશ કરે જ છે, જેમ કે દેશની ચલણી નોટ પણ તેમની રજૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ બેટી બચાવો બેટી પઢાઓ રજૂ કર્યું છે, કે જેમાં દીકરીનું મહત્વ શું છે તેનું સ્થાન આપવામાં આવ્યું છે. અંદર બધું તમે ડેકોરેટ કર્યું છે, તો આપણે અંદર જઈએ ત્યારે આપણે વાત કરતા જઈએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ મોદી સાહેબના થીમ ઉપર પ્રાઉડ ટુ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, પેટીએમ, જે ડિજિટલ ઇન્ડિયાનો કન્સેપ્ટ છે, જે સુરત ડોટ એક્સવાય ઝેડે પણ આ જ કન્સેપ્ટને અપનાવ્યો છે અને વેબ ચેનલ લોન્ચ કરી છે. તો સૌથી પહેલાં તો આપણે આ સાહેબ આપ જણાવો કે આ શું થીમ છે. આ થીમ એ પ્રકારની રજૂ કરવામાં આવી છે કે આ થીમ છે એક સ્વચ્છતા અભિયાન. મોદી સાહેબે જે સ્વચ્છતા અભિયાન સ્ટાર્ટ કર્યું છે ગંગાઘાટથી, તેની રજૂઆત કરવામાં આવી છે કે હર હર ગંગેથી સ્ટાર્ટ કરવામાં આવ્યું. ગંગાઘાટથી લઈને મોદી સાહેબની એક આ ભારતનો મેપ બતાવ્યો છે, કે મેપ પર એ રીતની રજૂઆત કરી છે કે દેશનો તમામ કચરો સાફ કરી દો છે, જે દેશ પાસે થોડો કચરો પડેલો છે, જેમ કે જે સમાજને હાલમાં પણ દૂષણકારક છે, જેમ કે કાળું નાળું, આતંકવાદ, ભ્રષ્ટાચાર, તમામ અહીં રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એમનું એકદમ જે ચાલુ કરંટ અભિયાન છે, ટોયલેટ અભિયાન, કે ભાઈ જ્યાં શૌચ વાં શૌચાલય, તેની પણ રજૂઆત કરવાની છે કે જે ગામડાઓ છે, અમુક એવા દૂષિત વિસ્તારો છે કે જ્યાં આ વ્યવસ્થા નથી, તે વ્યવસ્થા આપણે રજૂ કરીએ, અને એના માટે એક આ થીમ રજૂ કરવામાં આવી છે. અને જે આપણા આઇડોલો છે, એમણે જે આઇડોલો રજૂ કર્યા છે, બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર, નીતા અંબાણી, અનિલ અંબાણી, કે જેઓની આવકની 30% રકમ સ્વચ્છતા અભિયાન પાછળ આપવાની છે, તેની અહીં રજૂઆત કરવામાં આવી છે. આ આખા કન્સેપ્ટ પાછળ કોણે મતલબ એ પ્રેરણા આપી છે તમને, કે તમે જાતે જ તમારા મંડળના આયોજકોએ આ આયોજન કર્યું છે કે કોઈકે તમને સજેશન કર્યું છે? આ કન્સેપ્ટ પાછળની પ્રેરણા કહીએ ને તો એક પીએમ સાહેબ છે, કે જે નરેન્દ્રભાઈની પ્રેરણા લઈ અમે મંડળના દરેક સભ્યો ભેગા થઈને આ રીતની કોન્સેપ્ટ રેડી કર્યો છે. ખૂબ જ સરસ કન્સેપ્ટ સાથે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હાલમાં બેટી બચાવો બેટી પઢાઓનું ખૂબ જ સુંદર સરસ તેમણે ડેકોરેશનથી લઈને કન્સેપ્ટ વાઇઝ જે કર્યું છે ખૂબ જ સરસ છે. તો આપણે આ વિશે બી વાત કરીશું આપની સાથે. કન્સેપ્ટની રજૂઆત એવી કરવામાં આવી છે કે ભાઈ દીકરા અને દીકરી વચ્ચેનો ભેદભાવ બતાવે છે, કારણ કે આ વર્લ્ડની અંદર દીકરાની સંખ્યા વધારે, તો જે આ લોગો તમને જોવા મળે તે મેન્સનો છે અને જે આ લોગો છે તે વુમન્સનો છે. અને એવું કહેવા માંગે છે કે મેન્સની સંખ્યામાં વુમન્સની સંખ્યા એકદમ ઓછી છે, અલ્પ છે, તો ભાઈ કે સંખ્યામાં વધારો થાય અને એને એક મહત્વ મળે એ રીતનું. અને જે નરેન્દ્રભાઈ જ્યારે સુરત આવ્યા હતા, જ્યારે જેમણે જે કિરણ હોસ્પિટલનું ઓપનિંગ કર્યું હતું, ત્યારે એક જ સેન્ટેન્સ કીધું હતું કે દીકરો મા બાપને સ્વર્ગ લઈ જાય છે, પણ સ્વર્ગ લઈ જાય છે એનું નામ દીકરી, તેની રજૂઆત કરી છે. અને એમણે જે ચોપડી વાંચી છે નીલમ દોશીની, દીકરી મારી દોસ્ત, તેની પણ રજૂઆત કરી છે કે ભાઈ એનાથી આખી દુનિયાને જો આ ચોપડી વાંચી લઈને આ ડાયલોગ પર ચાલે તો
તમામે તમામ જાતની સિદ્ધિ મળે અને બેટી બચાવો બેટી પઢાવો તે રીતના આ કોન્સેપ્ટ રજૂ કર્યો છે. બેટી બચાવો બેટી પઢાવોનું જે થીમ છે કે જે કન્સેપ્ટ છે કે જેને કહી શકાય કે સમાજને માટે આ ખૂબ જરૂરી છે કે બેટીને પઢાવો અને બેટીને બચાવો, કારણ કે ભ્રૂણ હત્યાથી લઈને આજે ખૂબ બધી સમસ્યાઓ વધી રહી છે. તો ખૂબ જ સરસ આપે આ થીમ અપનાવ્યો છે, તો થેન્ક યુ સો મચ. સમાજને માટે ખૂબ જ સારો મેસેજ આપ આપી રહ્યા છો. આપને આ બધું બનાવતા કેટલો સમય લાગ્યો હશે? આ કોન્સેપ્ટને રેડી થતાં 3 થી 3.5 મહિના જેટલો સમય લાગ્યો છે. અને આના વિચાર પ્રેરણા જે અને અમે ગ્રુપવાળાએ આનું બધું ચિંતન કરી મોદી સાહેબની પ્રેરણાને એને કમસે કમ 6 થી 6.5 મહિના જેટલા થયા છે. એ મને જોઈને લાગી જ રહ્યું છે કે ખૂબ ઘણો સમય લાગ્યો હશે આપને આ કન્સેપ્ટને અહીંયા મૂકવા માટે. અને આટલું સરસ ડેકોરેશન જે તમે કર્યું છે એને કેટલો સમય લાગ્યો હશે? ડેકોરેશન રેડી થયા પછી એને સેટ કરતા 22 થી 24 દિવસ જેટલો સમય ગયો છે ખાલી એને સેટ કરતા. હવે અત્યારે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, આ યોગ દિવસ જે આપણે ઉજવીએ છીએ, તો યોગનો એ કન્સેપ્ટ છે એ વિશે આપણે વાત કરીએ. આ વિશ્વ યોગની રજૂઆત કરવામાં આવી છે કે યોગ તો ઋષિ મુનિના સમયથી છે, પરંતુ જે આપણા પીએમ સાહેબે યોગને વિશ્વમાં પ્રાધાન્ય આપ્યું છે તેની દર્શાવવામાં આવેલ છે કે ભાઈ યોગને માટે 140 દિવસ સાથે તેમણે સંકલન કર્યું છે ને ત્યારબાદ વેપારની દ્રષ્ટિએ વેપાર કરીને પોતાના કબજાને નેજા હેઠળ લીધા છે તેની રજૂઆત અહીં કરવામાં આવી છે. આ શેમાંથી બનાવવામાં આવ્યું છે? તમામે તમામ આર્ટિકલ્સ થર્મોકોલમાંથી બનાવવામાં આવ્યા છે, એના સિવાય કોઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આના માટે સ્પેશિયલ કોઈ કારીગર હશે કે તમારા જે ગ્રુપના મિત્રોએ બનાવ્યું છે? એટલે ગ્રુપની અંદર 3 સ્ટુડન્ટ છે, અમારું ગ્રુપ છે 500 થી 700 સ્ટુડન્ટ, અને એમાંથી 3 સ્ટુડન્ટ જે ફાઇન આર્ટનો કોર્સ કરે છે જે માસ્ટર ડિગ્રીમાં છે તેમના સર છે તેમના સાથે રજૂઆત કરી છે બનાવવા. દર વર્ષે આપ નવા નવા કન્સેપ્ટ લઈને અહીંયા આવો જ છો, તો હવે આપણે નેક્સ્ટ શું હશે એ વિશે વાત કરો. નેક્સ્ટ કન્સેપ્ટ અમે કેવું છે કે કોઈકનું પણ એક જીવનચરિત્ર બતાવવા માંગીએ છીએ કે જે દેશ માટે કરી રહ્યા છે તેમનું જીવનચરિત્ર, જેમ કે મોદી સાહેબે તેમની લાઈફમાં કેટલું જે સ્ટ્રગલ કર્યું છે અને જે દેશને એક બલિદાન આપ્યું છે આ સરકારે તે બતાવવા માંગીએ છીએ અમે. અહીંયા તમે કંઈક મંગળયાન સિદ્ધિ કંઈક બનાવી છે એવું મને લાગી રહ્યું છે, તો એ વિશે આપણે વાત કરીએ. કે જોવા જઈએ ને તો દેશની સૌથી મોટી સિદ્ધિ છે તો મંગળયાન સિદ્ધિ છે, કે ટેલિસ્કોપ વ્યવહારથી લઈને દુનિયાને એકબીજાની પાસ પાસે કરી દીધી તે સિદ્ધિ અહીં દર્શાવવામાં આવી છે. અને પીએમ સાહેબે સૌથી ઓછી કિંમતમાં છોડીને દેશને એક આઝાદી અપાવી છે તેનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ. હવે પછી આપણે સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશન એવી એ પણ કંઈક તમે બતાવ્યું છે, તો એ વિશે વાત કરીએ આપણે. દેશમાં સૌથી કરુણ ઘટના કહે ને કે ભાઈ અડધી રાતે ઘા વાગ્યો ને દેશ પર, તે ઘટના છે સર્જિકલ સ્ટ્રાઇક, કે દુશ્મન દેશે દેશ પર પ્રહાર કર્યો હતો ઠીક પાછળ આવીને. તો આપની સેનાએ અને પીએમ સાહેબે જે એમને વળતો જવાબ આપ્યો છે સીધી છાતીએ તેની અહીં રજૂઆત કરવામાં આવી છે કે દુશ્મન દેશ બતાવ્યો છો અને ઇન્ડિયા બતાવ્યું છે અને ઇન્ડિયાની એક કરંટ આઝાદીની રજૂઆત કરવામાં આવી છે. આ બધું જે આપણે બનાવ્યું છે તે ઓરિજિનલ શેમાંથી બનાવવામાં આવ્યું છે? બધું જે તમે અહીંયા બનાવ્યું છે થર્મોકોલ હેન્ડમેકિંગ જ છે અને દરેક વસ્તુ થર્મોકોલ છે. અહીં હવે આપણે ગણપતિજીની સ્થાપના વિશે વાત કરીશું, તો આ જે ગણપતિજીની સ્થાપના કરી છે તમે માટીની મૂર્તિની કરી છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ છે? ગણપતિની મૂર્તિની સ્થાપના છે જે માટીની મૂર્તિની છે. ખૂબ જ સરસ. તો હવે પછીનું આપણા જે છે યંગ જનરેશન્સ કે જે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે, તો એ લોકોને આપ શું સંદેશ આપવા માંગશો? અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે દેશમાંથી આપણા દેશને એક પ્રદૂષણ મુક્ત દેશ બનાવીએ અને દરેક જગ્યાએ દરેક અભિયાનો ચલાવી પાણી બચાવો સાથે સાથે તાપી બચાવો જેવા કોન્સેપ્ટો મૂકી અને માટીની પ્રતિમા લાવે અને આ દેશને પ્રદૂષણ મુક્ત દેશ બનાવે. ખૂબ જ સરસ. આપણે અને નેક્સ્ટ યર હવે વધુ સારી ઓકે, તો જીએસટી પણ આપણે બનાવ્યું છે. ઓકે ફાઇન, તો જીએસટી વિશે શું કહેશો આપ? જીએસટી વિશે કે ભાઈ અત્યારે દેશની અંદર આર્થિક વેપારની દ્રષ્ટિએ પ્રોબ્લેમ મુદ્દો જોઈએ તો એક જીએસટી છે કે ગુડ્સ સર્વિસ ટેક્સ, પણ પીએમ સાહેબે તેમને એક સૂચન આપ્યું છે કે ગુડ્સ સિમ્પલ ટેક્સ, કે આજે નહીં પણ આર્થિક 10 વર્ષ રહીને પણ આપણી પેઢીને તેનો ખૂબ જ ફાયદો છે. અને જે દેશની અંદર વેટ કહેવામાં માંગે છે કે ભાઈ કાળું નાળું ભ્રષ્ટાચાર, કે ભાઈ જે વસ્તુઓ બહારના દેશથી આયાત થઈને ટેક્સ વગર જે આવે છે તેને સંપૂર્ણ નાશ થઈ જાય અને દેશની આર્થિક સ્થિતિ વધે અને બીજા દુશ્મન દેશ કે અધર દેશની આપણી જ સંપૂર્ણતામાં એક લેવલ પર સ્થિતિ રહીને તેને જીએસટી માટેનું એક સૂચન આપવામાં આવ્યું છે.
ખૂબ જ સરસ. યંગ જનરેશન જો આટલી બધી વસ્તુઓને, સારી વસ્તુઓને અપનાવી શકતું હોય તો આપણે શું કામ નહીં અપનાવી શકીએ, એવો સંદેશ આપણે દરેક દર્શક મિત્રોને આપીશું. અને જીએસટી કંઈ બહુ મોટી વાત નથી, આજની ને બે વર્ષ પછી પણ તમારે અપનાવવી જ પડશે, તો અત્યારે શું કામ નહીં અપનાવીએ, રાઈટ? એવો તમારો સંદેશ છે મારા ખ્યાલથી લોકોને. ખૂબ જ ધન્યવાદ. આપનું નામ શું છે? હર્ષ મહેતા. થેન્ક યુ સો મચ હર્ષ મહેતા.